નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્ર 1998માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લા મૂકવામાં આવેલ ઘટકોની સહાય રકમ વિશે ચર્ચા કરીશું. 2024-25માં નીચે મુજબના ઘટકો આઈ ખેડૂત ઉપર ખુલ્લા મૂકવામાં આવેલ છે, જેમાં બે પ્રકારના ઘટકો છે. પહેલા પ્રકારની કાર્ય પદ્ધતિ છે, તેમાં એવું છે કે પ્રથમ અરજી કરવાની છે અને પછી પૂર્વ મંજૂરી આવ્યા બાદ ખરીદી કરવાની છે. અને બીજી કાર્ય પદ્ધતિમાં એવી રીતે છે કે પ્રથમ સાધનની ખરીદી કરવાની છે અને પછી ફોર્મ ભરવાનું છે. નીચે આપણે જોઈ શકીએ છીએ કે આ તાડપત્રી છે, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત ફાર્મ મશીનરી બેંક, એવી રીતે પાવર થ્રેસર, રોટાવેટર, પાવર માનવ સંચાલિત સાઇથ, વિલહો, સબસોઇલર, પ્લાન્ટર, બ્રશ કટર, વિનોઇંગ ફેન, આવી રીતના જે બધા અહીં ઘટકો દર્શાવેલા છે ક્રમાંક 31 સુધી, એ બધા ઘટકોમાં સૌ પ્રથમ અરજી કરવાની અને ત્યારબાદ પૂર્વ મંજૂરી આવ્યા બાદ ખરીદી કરવાની રહેશે. અને નીચે આપણે ઘટકો જોઈ શકીએ છીએ, કમ્બાઇન હાર્વેસ્ટર, બેલર, પાવર ટીલર, પંપસેટ, વોટર કેરિંગ પાઇપલાઇન, સોલર પાવર યુનિટ કીટ, ઝટકા મશીન વગેરે. એમાં પ્રથમ બિલ રજૂ કરવાનું રહેશે, એટલે પ્રથમ ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ જ ફોર્મ ભરી શકાશે, જેની ખાસ નોંધ લેવી. હવે આપણે જોઈશું કે અરજી કર્યા બાદ મંજૂરી મળ્યાથી સાધનની ખરીદી કરવી, એમાં કયા કયા સાધનો છે અને તેની સહાય રકમ કઈ છે. સૌ પ્રથમ છે પાવર થ્રેસર. પાવર થ્રેસરમાં પુરુષ ખેડૂતો માટે જે યોજના દર્શાવેલી છે, એમાં પુરુષ ખેડૂતો માટે સહાયની રકમ કેટલી છે, તો કે 40% છે. અને જે મહિલા ખેડૂતો માટે છે એ 50% છે. હવે ટ્રેક્ટર પાવર ટીલર 20 BHP સુધીનું હોય તો તેમાં 40% અથવા 25,000, બેમાંથી જે ઓછું હોય તે સહાય રકમ મળવા પાત્ર છે. 20 થી 35 BHP સુધી હોય તો તેમાં 40% અથવા 30,000 મળવા પાત્ર છે. 35 BHP કરતાં વધુ હોય તો તેમાં 80,000 અથવા 40%, જેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર થશે. થ્રેસર, મલ્ટીક્રોપ થ્રેસર, જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાક અથવા એથી વધુ કેપેસિટી છે અને તે 35 BHP કરતાં વધુ ટ્રેક્ટરથી ચાલે છે, તો કુલ ખર્ચના 40% અથવા 2 લાખ, બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવા પાત્ર છે. અને આ જ રકમ મહિલા ખેડૂતો માટે તમે ફોર્મ ભરો તો તે 50% થઈ જશે. હવે રોટાવેટર છે. રોટાવેટરમાં પુરુષ ખેડૂતો માટે એમનું ટ્રેક્ટરની કેપેસિટી 20 થી 35 BHP સુધી હોય, તેમાં 5 ફૂટનું ઊંચો રોટાવેટર હોય તો તેમાં 40% અથવા 34,000, બેમાંથી જે ઓછું હોય તે. 6 ફૂટનું હોય તો 35,800 અથવા 40%, બેમાંથી જે ઓછું હોય તે. 7 ફૂટનું હોય તો 40% અથવા 38,100, એ બેમાંથી જે ઓછું હોય તે. અને 8 ફૂટનું હોય તો 40% અથવા 40,300, બેમાંથી જે ઓછું હોય તે સહાય રકમ મળવા પાત્ર થશે. અને મહિલા ખેડૂતો હોય તો તેના માટે 50% રકમ છે. ત્યારબાદ વાવણિયા, ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, તેમાં 20 BHP સુધી 5 ટાઇન્સનું જે 5 દાંતા હોય, 5 દાંતા સુધીનો જે વાવણિયો હોય તેમાં 40% અથવા 12,000, બેમાંથી જે ઓછું હોય તેમ રકમ મળવા પાત્ર રહેશે. હવે ટ્રેક્ટરની કેપેસિટી 20 થી 35 BHP હોય અને 7 ટાઇન્સ એટલે 7 દાંતાનું હોય તો 40% અથવા 16,000 મળવા પાત્ર છે. અને 9 ટાઇન્સનું હોય તો 40% અથવા 17,000 મળવા પાત્ર છે. અને 11 ટાઇન્સનું હોય તો 40% અથવા 21,500 મળવા પાત્ર છે. 15 ટાઇન્સનું હોય તો 40% અથવા 22,400, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અને નાના સીમાંત મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ રકમ 50% થઈ જશે. હવે આમાં મહિલા ખેડૂતો કે જેની સહાય રકમ 50% છે, જે મહિલા ખેડૂતોની સહાય રકમ છે તે જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડશે. હવે પશુ સંચાલિત વાવણીઓ છે. પશુ સંચાલિત વાવણીયામાં પુરુષ ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા 8,000, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અને નાના સીમાંત ને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા 10,000, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે. ચાપ કટરમાં 2 પ્રકાર છે, એન્જિન ઓપરેટેડ અને ટ્રેક્ટર ઓપરેટેડ.
હવે એન્જિન ઓપરેટેડ જે ચાક કટર છે તેમાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે મોટર જો 3 થી ઓછ પાવરની હોય એમાં કુલ ખર્ચના 40% અથવા 16,000 બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવા પાત્ર છે. મોટર 3 થી 5 વર્ષ પાવરની હોય તો કુલ ખર્ચના 40% અથવા 22,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે. અને તે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે આ રકમ 50% થઈ જશે. ટ્રેક્ટર અથવા પાવર ટિલર ઓપરેટર જે ચાપ કટર છે તેમાં ટ્રેક્ટર 35 BHP થી વધુ હોવું જોઈએ. એમાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે 40% અથવા 80,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે. અને અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા 1,00,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. હવે પ્લાવ છે. પ્લાવ એટલે હળ. હળમાં જેટલા પ્રકારના પ્લાવ આવે છે એ બધા પ્રકારનો સમાવેશ થઈ જાય. જેમાં MB પ્લાવ છે અથવા તો જે ડિસ્ક પ્લાવ છે તેમાં કુલ ખર્ચના 40% અથવા 50% અને 16,000 થી 40,000 એવી રીતે જે બેમાંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે. રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવમાં 56 થી 89 હજાર જે ઓછું હોય તે મળવા પાત્ર. ચિઝલ પ્લાવમાં 16 થી 20 હજાર અને રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ એમાં 32 થી 50 હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. કલ્ટિવેટરમાં સામાન્ય ખેડૂતો માટે ટ્રેક્ટર અથવા પાવર ટિલર 20 BHP સુધીનું હોય તો કુલ ખર્ચના 40% અથવા 16,000 20 થી 35 BHP હોય તો 40% અથવા 25,000 અને 35 BHP થી વધુ હોય તો 40% અથવા 40,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. અને જે મહિલા ખેડૂતો માટે 50% થઈ જશે. તાડપત્રીમાં સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા 1,250 બેમાંથી જે ઓછું હોય તે અને ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર રહેશે. અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આ રકમમાં 75% અથવા 1,875 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. એમાં પણ ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર રહેશે. સાધનની ખરીદી કર્યા બાદ અરજી કરવી. એવા કયા સાધનો છે કે જેમાં સાધનની ખરીદી કર્યા બાદ અરજી કરવી? પાવર ટિલર છે. પાવર ટિલરમાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે 8 BHP થી નીચે 40% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અને 8 BHP અથવા તેનાથી વધારે હોય તો કુલ ખર્ચના 40% અથવા 70,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. અને અનુસૂચિત જનજાતિ અને જાતિના નાના અને સીમાંત મહિલા ખેડૂતો માટે 50% રકમ થઈ જશે. રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો, એના માટે બધા કેટેગરીના બધા વર્ગના ખેડૂતો માટે ફિક્સ રકમ છે. 25,000 સહાય રકમ ફિક્સ છે. પંપસેટ માટે સબમર્સિબલ પંપસેટ. પંપસેટમાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલા ખેડૂતો માટે સહાય રકમ એક સરખી જ છે. તેમાં 3 વર્ષ પાવરમાં ખર્ચના 75% અથવા 15,750, 5 વર્ષ પાવરમાં 75% અથવા 22,350, 7.5 વર્ષ પાવરમાં 75% અથવા 2,027,975 અને 10 વર્ષ પાવરમાં 33,525 જેવી સહાય મળવા પાત્ર રહેશે. વોટર કેરિંગ પાઇપલાઇનમાં ખરીદ કિંમતના 50% અથવા 15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. હવે HDPE પાઇપ માટે 50% પ્રતિ મીટર, PVC પાઇપ માટે 35 રૂપિયા પ્રતિ મીટર અને HDPE લેમિનેટેડ વુવન લેમ ફ્લેટ ટ્યુબ એમાં 20 રૂપિયા પ્રતિ મીટર સહાય મળવા પાત્ર રહેશે. શ્રેડર અથવા મોબાઇલ શ્રેડર, મૂવર શ્રેડર, ઓલ પર્પઝ ઓલ ક્રોપ, કુલ ખર્ચના 40 થી 50% અથવા 25,000 થી 1,00,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. હવે શ્રેડરના અલગ અલગ પ્રકાર છે. 5 થી 8 ફૂટ છે, 5 ફૂટ છે, મલ્ચર કોમ્બો ટાઈપ છે, એમાં અલગ અલગ સહાય મળવા પાત્ર રહેશે. સોલાર પાવર યુનિટ કીટ ઝટકા મશીન. રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટેનો લાભ લીધેલ નથી, તાર ફેન્સિંગનો જે યોજનાનો લાભ લીધેલ ન હોય તેવા ખેડૂતોને જ આ સોલાર પાવર યુનિટ કીટનું ફોર્મ ભરવા પાત્ર રહેશે. સોલાર ફેન્સિંગ બનાવવાનો કુલ ખર્ચના 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય પત્ર.
રીપર બાઇન્ડર તમામ પ્રકારના, એમાં તમામ પ્રકારના રીપર કમ્બાઇન્ડર છે, એમાં ક્રોપ રીપર, ટ્રેક્ટર પાવર ટીલર રીપર કમ્બાઇન્ડર છે, રીપર કમ્બાઇન્ડર છે, સ્ટ્રો રીપર છે, ટ્રેક્ટર ઓપરેટર છે, ક્રોપ રીપર કમ્બાઇન્ડર છે, સેલ્ફ પ્રોપેલ રીપર કમ્બાઇન્ડર છે, એમાં અલગ અલગ સહાય મળવા પાત્ર થાય છે, જેમાં 60,000, 24,000, 20,000, 32,000 અને 2.5 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને અમારી ચેનલ ખેડૂત પુત્ર 1998 ને તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.